આ બધા પરિવર્તનોને એક સામાન્ય ક્રિયાના સામૂહિક સમાવેશ કરાય છે એટલે આવા જે ફેરફારો છે શરીરની લંબાઈમાં વધારો આપણે કીધું એમ પડી ગયા એનું સ્થાન કાયમી દાંતોએ લીધું આવા નાના મોટા ફેરફારો છે એ ફેરફારો સામાન્ય રીતે આપણે સામૂહિક ક્રમમાં વિચારીએ તો એ વૃદ્ધિ ક્રમ સાથે સંકળાયેલા છે જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે એવું આપણે કહીએ છીએ પણ અથવા તો કિશોરાવસ્થાના પ્રારંભિક વર્ષમાં કેટલાક એવા પરિવર્તનો થાય છે કે જેને માત્ર શારીરિક વૃદ્ધિ નહીં કહી શકાય ખૂબ સમજવા જેવી વાત છે માત્ર શારીરિક વૃદ્ધિની તમારા શરીરના લંબાઈમાં વધારો થાય એવું નથી કદમાં વધારો થયો એવું નથી મુગ્ધાવસ્થા અથવા તો તરુણાવસ્થા કે કિશોરાવસ્થા જે સામાન્ય રીતે બાર વર્ષથી લઈ અને ઓગણીસ વર્ષ સુધીનો ગાળો આપણે કહીએ અગિયાર થી ઓગણીસ વર્ષ પણ તમે કહી શકો એવી ઉંમર ટીન એજ કિશોરાવસ્થા કે જેની અંદર માત્ર શારીરિક વૃદ્ધિ નહીં પણ કેટલાક એવા ફેરફારો થાય છે કે શારીરિક વૃદ્ધિ જ નહીં કહી શકીએ એની સાથે સાથે બીજા પણ બદલાવ થાય છે તમે એના માનસિક ફેરફારો પણ થાય છે જાતીય ફેરફારો પણ થાય છે અને એક વિકાસની પ્રક્રિયાઓ થાય છે શરીરમાં અને એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે શારીરિક સંસ્થાઓ બદલાઈ જાય છે હવે તમે જુઓ વ્યક્તિનું શારીરિક છે 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 બદલાઈ જાય શારીરિક શારીરિક દેહ રચનામાં થોડો ફેરફાર થાય અને અને ગુણોત્તર નવા લક્ષણો દેખાય છે અને એની સાથે નવી સંવેદનાઓ પણ થાય મગજની અંદર પણ ફેરફારો છે એના પણ કઈક વિચાર અને તરંગો બદલે છે ભાઈ માત્ર શારીરિક વૃદ્ધિ નથી અને માત્ર લંબાઈમાં વધારો થાય એવું નથી

પ્રજનન ક્રિયા કેમ થાય એની વાત કરીએ પણ આ લક્ષણોને સમજવાની ટ્રાય કરીએ કે આ તરુણાવસ્થાની અંદર શું ફેરફાર થાય અને તમારી ઉંમર દીકરાઓ કે દીકરીઓ એ તરુણાવસ્થાની ઉંમર છે પંદર સોળ વર્ષની આસપાસ એટલે એકદમ તરુણાવસ્થાને જે તરુણાવસ્થા પૂરી થઈને હવે યુવાવસ્થામાં પ્રવેશ હતો તો આ ઉંમરની અંદર જે ફેરફાર થાય આપણી સાથે પણ ફેરફાર આપણા મગજમાં પણ કેવા જબરજસ્ત વિચારો આવતા હોય કુતુહલતા હોય કઈ પણ નવા અખતરા કરવા માટે સતત પ્રયત્નશીલ હોય જાણવાની ખૂબ સારી હોય તો આ બધા ફેરફારો ફેરફારો સાથેની વાત પણ અહીંયા પ્રજનન સંબંધિત બાબતો અને એને આધારે કેવા એની સંવેદનાઓમાં પણ શું ફેરફારો થાય એને પહેલા સમજીએ આપણે તો જો આમાંથી કેટલાક પરિવર્તન છોકરા અને છોકરીઓ બંને માટે એક સમાન હોય બંને માટે એક સમાન હોય છે અને આપણને ખબર છે કે શરીરના કેટલા ભાગો જેમ કે બગલની અંદર વાળ ઉગવા આ આ અંદર આ ફેરફાર થાય જાંગોના મધ્ય જનનાંગીય ભાગની અંદર વચ્ચેનો ભાગ છે એમાં જે પુખ્તતાના વાળ કહેવાય એવા વિસ્તારની અંદર વાળ ઉગે છે રંગ પણ એકદમ ઘેરો અને કાળા વાળ હોય છે હાથ તેમજ ચહેરા પર નાના નાના રોમ જોવા મળે છે ત્વચા સામાન્ય રીતે તેલી તેલયુક્ત બને ક્યારેક ખીલ પણ થાય આપણા અને ખાસ કરીને આ ઉંમરની અંદર વ્યક્તિ એ પોતાના શરીર પ્રત્યે અને બીજાઓ પ્રત્યે એક નવી જ રીતે આમ સભાન થાય છે જાગૃત થવાનું શરૂ કરીએ છીએ સેન્સિટિવ થાય સંવેદનશીલ થાય સમજો આપણે જ્યાં સુધી સાતમા આઠમા ભણતા હતા ત્યાં સુધી કેવી ગમે ત્યાં મસ્તી કરે રેડું નાખીને બોલે કાંઈ ફેર નહોતો પડતો પણ હવે એવું વર્તન નથી થતું આપણા પ્રત્યે અન્ય લોકો પ્રત્યે આપણે થોડા સભાન થયા છે વધુ જાગૃત થયા છે આ બધા તરુણાવસ્થાના લક્ષણો છે મોઢા ઉપર ખીલ થાય એ પણ આપણી જાતીય પરિપક્વતા તરફ આ શરીરની તેલ ગ્રંથિઓ એક્ટિવ થાય છે ક્યાંય ખીલ થાય છે આવા બધા બદલાવો આપણા શરીરની અંદર આ તરુણ અવસ્થામાં જોવા મળે છે જે વ્યક્તિ પ્રાધાનિક ક્રિયા માટે તૈયાર થાય છે પરિપક્વ થાય છે અને એ માટેના આ લક્ષણો છે સમજે છે તો આવા કેટલાક ફેરફારો અને આવા લક્ષણો આપણી અંદર જોવા મળે તરુણ અવસ્થાની અંદર આ ઉંમરની અંદર જોવા મળે છે